सूरत जिल्लाना मांडवी नजीकना पुना गाम खाते दिव्य ज्योत ट्रस्ट द्वारा बनावनार दिवाळी बा एट्रोमेथी कॉलेजनुं भूमिपूजन करवामां आव्युं हतुं। मांडवी नगर थी 3 किलोमीटरना अंतरे आवेला पुना गाममां दिवाळी बा ज्योत ट्रस्ट द्वारा श्रीमती निपुण विजय हीराचंद दामेलिया परिवार केम्पसमां दिवाळी बा एट्रोमेथी कॉलेजमां बांधकामनुं भूमिपूजन करवामां आव्युं हतुं। आ कार्यक्रममां सांसद प्रभुभाई वसावा अने भाजप प्रमुख नथुभाई रबारी तथा सूरतना भरतभाई शाह तेमज नलिनभाई शाह ने उदयभाई गजीवाला सहितना महानुभाव उपस्थित रह्या हता। આ વિસ્તારના ધારદાર અને પાણીદાર નેતા જેને કહી શકાય આદિવાસી નેતા કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમનું હું ખૂબ ઉમળકાભરી સ્વાગત કરું છું। ધારદાર અને પાણીદાર એટલા માટે હું કહેવા માંગુ છું કે અમારો એક પ્રસંગ મને અત્યારે યાદ આવે છે। અમે જીવન સામાજિક ક્ષેત્રે સમર્પણ કર્યું છે પરિવાર સાથે, એવા ટ્રસ્ટના ચેરમેન આદરણીય મુરબ્બી ભરતભાઈ શાહ, સેક્રેટરી મુરબ્બી નલિનભાઈ, આ કેમ્પસના નિર્માણના મુખ્ય દાતા એવા જમીનના, કેમ કે જમીન પહેલાં મળે તો એના પર વિકાસનું કાર્ય કરી શકાય, હવામાં વિકાસ ક્યારે કરી શકાતો નથી, ત્યારે જમીનના દાતા એવા મુરબ્બી વિજયભાઈ, મુખ્ય બીજા દાતા ઉકા તરસાડિયા ઉકા દર્શાળે યુનિવર્સિટી અને એમના ભાઈ નલિનભાઈ અને અન્ય ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત સૌ સામાજિક આગેવાનો કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો, વાંસદામાં રણછોડદાસ બાપુની હોસ્પિટલ છે એ કાર્ય કરે છે, આપણે ઝઘડિયાની અંદર સેવા રૂરલ છે, પંચમહાલની અંદર દ્રષ્ટિ હોસ્પિટલ છે, એવી જ એક હોસ્પિટલ ફક્ત આંખની હોસ્પિટલ આપણે શરૂ કરીએ અને એ અમારો બીજ મુકાયું હતા। અમે ઝંખવાઓ માંડવી અને બીજા અન્ય સ્થળોએ એની તપાસ શરૂ કરી અને છેલ્લે અમારા નલિનભાઈએ અમારા પરિચિત હતા, અહીંયા કારખાનું હતું, હીરાનું કારખાનું, તે જગ્યા નક્કી કરી અને જયંતિભાઈ માસ્તરની એ જગ્યામાં અમે હોસ્પિટલમાં કન્વર્ટ કરી દીધી અને એને હોસ્પિટલ બનાવી। ત્યાર પછી જગ્યા ઓછી પડી એટલે પાછળ 1000 વાળી જગ્યા લીધી, તેમાં સ્ટાફ ક્વાર્ટર્સ છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓપ્ટિમેટ્રી કોલેજમાં ક્લાસીસ ને બધું ચાલુ કર્યું। પણ આ વિસ્તારની અંદર આ મોતિયાની બીમારી બેકલોગ એટલો બધો મોટો છે કે આપણી હોસ્પિટલ શરૂ થતાં જ એમાં એકદમ વધારે ને વધારે પેશન્ટોનો ફ્લો થવા માંડ્યો, મોતિયાના ઓપરેશનો થવા માંડ્યા અને શરૂઆતના વર્ષોથી માંડીને ચાલુ કરીએ તો અત્યાર સુધીના 86,000 ઓપરેશન આપણે પૂરા કર્યા અને તેમાંથી લગભગ 65% ઓપરેશન ટોટલ ફ્રી, એક પણ જાતનો પૈસો લીધા વગર કર્યા। આપણે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અને એની અવેરનેસ માટે પણ અહીંયા આઈ બેગ બનાવી છે, અહીંયાના વિસ્તારના લોકોમાં પણ આંખ દાન કરવાની એક ભાવનાત્મકતા જાગે એવા પ્રયત્નો આપણે કરીએ છીએ। પણ અત્યારે ડૉક્ટર પ્રફુલભાઈ સિરોહિયા જે સુરતથી આંખ મોકલી આપે છે અને તે આંખનું પ્રત્યારોપણ આપણી હોસ્પિટલમાં થાય છે, અત્યાર સુધીમાં 1100 એવા આપણે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનો કર્યા છે કે જેમાં આપણને 70% આપણે સક્સેસફુલ રેશિયો છે, એટલે એ બહુ તો આનંદનો વિષય છે। જ્યારે કોઈ અંધ વ્યક્તિ એને દેખાતું નહીં હોય અને તેને આ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ દ્વારા એને દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને એ આ દુનિયા જોઈ અને એનો જે આનંદ એને હોય, એના એના કુટુંબીજનોનો હોય, તે આનંદને જોઈને આપણે પણ ગદગદ થઈ જતા હોઈએ છીએ, એટલે આવી એક ઉમદા કામગીરી પણ આપણી હોસ્પિટલમાં થઈ। ખરેખર સેવાની જરૂર હતી એવા વિસ્તારોમાં આ ટ્રસ્ટના મોભીઓએ આ સેવાનું મહાયજ્ઞ શરૂ કર્યું અને જોત જોતામાં સમગ્ર આદિવાસી વિસ્તારની અંદર આ આદિવાસી પટ્ટામાં ખબર પડી કે ભાઈ અહીંયા આંખનું ઓપરેશન, આંખને લગતી કોઈ પણ બીમારી હોય તો મફતમાં થાય છે, એ વાત વાયુ વેગે આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાય અને ખૂબ દર્દીઓ આવવાના શરૂ થયા અને છેલ્લા 10 જ વર્ષમાં 6.5 લાખ કરતાં વધારે ઓપીડી અહીંયા કરવામાં આવી અને 86,000 કરતાં પણ વધારે આંખના ઓપરેશનો થયા, એમાં
आदिवासी विस्तारना मोटा भागना गरीब भाई बहनों ने आ हॉस्पिटल एक आशीर्वाद स्वरूपे साबित थई छे अने एने आज सेवा ने हजू पण आगळ वधारवा माटे आजे आ विस्तारनी अंदर बिल्कुल रोड टच कही शकाय अने भव्य थी भव्य बधी ज प्रकारनी फेसिलिटी वाली हॉस्पिटल अहीं आपणे ऊभी करवा तरफ जई रह्या छे। त्यारे भरतभाई ना विषे जेटली पण आपणे वातो करीए वातो सांभळी ए ओछी पड़े एम छे, कारण के सिविल नी अंदर अमारे तो कायम ग्राम्य विस्तारना कोई डांगनो पण दर्दी होय, वलसाड़नो पण होय, भरूचनो पण होय, नर्मदा जिल्लानो, तापी जिल्लानो, तमामे तमाम प्रकारनो काम एमनी संस्था जे छायणो छे एना मार्फते सिविलनी अंदर कफन थी लईने माणसने बे टंकनुं भोजन आपवानुं होय।